પૂરું થઈ ગયું પૂરું કરી ખમા બાપુજી કરી ખમા બાપુ હાય પ્રધાનજી હાય બોલો તો આજ મારી ગઢા પિકલી પ્રજા આજ ગઢા પિકલ પ્રજા આજ સુખના સુડે રડી રહી છે રડી રહી છે કર સુખના સમુદ્ર ની અંધાર અંધાર આજ ડૂબી રહી છે પ્રધાનજી અરે બાપુ આપણી પ્રજા ની તો હવે શું તમને વાત કરી દઉં હે કે તમારા જેવો જે રાજા હોય અને જે અમારા જેવો જે પ્રધાન હોય તો આપણી પ્રજા સુખમાં ગરગર હસતી હોય હોય પ્રધાનજી હા તો હા રમેશ માટે માટે આજ મારી ગઢ પિંગલ ની પ્રજા પ્રજા હા મજ સાલવી જાય અરે બાપુ ફિકર છોડી દો હવે આમ જ ચાલ છે પ્રધાનજી તો આજ ગઢ ને ગંગરે શું થઈ ગયું અરે આજ કાળી કોયલ ડોંગા કરે છે અરે બાપુ એની ફિકર મૂકી દે ઈંડા મૂકવાની થઈ છે એટલે એમ કરે છે નથી કોઈ દુશ્મન ના ઘર નો મહેમાન મહેમાન આજ મારા દરબાર ની અંદર અંદર મહેમાન ગતિ કરવા માંગે છે માંગે છે રાજ ની માલિક ઓર રાજ ની માલિક ઓર એવા છોકી ફેરા ખરો અરે બાપુ કેવા કરી દા રંગ નો માણસ માર નહીં હા બાર નો માણસ કોઈ અંદર ના આવે નો આવે કે રાજા સિવાય રાજા સિવાય હા દરબાર ની અંદર અંદર ચકલુ પણ ના ફરક જાય કાય ના ફરક દો બાપુ શકી જાય શકો બેહી જાવ આયા માથે પથ્થર મૂકીને વિયાવ આયા અને કોઈ દી આદી હુદી ફિર ગયો તો હવે ફરકવા દે હું હે બાપુ તમે મારા પર મારો સો નહીં કે મે બધે બાપુ એમ ગોળ સોરી સોરી બાપુ નો બોલ બસ નો બોલ બસ નો બોલ બાપુ અને જિંદગી કાઢે નાખે મારી નમાર ભવન રમાર ભવન બાપુ નો બોલવાગા નહી છાલા ઝુકેગા બાપુ ઝુકેગા ઝુકેગા બાપુ ઝુકેગા બીબી હા પુષ્પરાજ ને અડી ગયા જાઓ નો બોલ બસ માથા કરતા તો પફ મોટો વાયરો વાહ માનસી વાહ વાહની હા ધોરી હોતે જો તેણી બેન આવ્યું મનસી થોડો પેટ્રોલ મારું ખોટું બોલ માં તાર બા મને બજાર માં ભેગા થયા ને તો મેં પૂછ્યું ઠાઈ ની ખરે છે તો કે ના વાડીએ ગયો છે એમ કીધું પણ તેરા તો પાડા થમારવા ગયો હોય તો ઈ તો બધું ઠીક છે પણ હતું શું ઈ તો કયો તને કાઈ ખબર નથી નહીં બેન અરે રે અમાર થોળી ની હગાઈ હતી ઓ માય ગોડ ધોરી નું કર નાખ્યું હા તો મારું તો ઠૂસ થઈ ગયું કેમ એલા ક્યાં ઠપકાયરું ઓ વાખી નથી દીધી તો અહીંયા મોટી ખિલોરી મોટી ખિલોરી હારું લે તો છોકરો મોટો ખિલોરી નો છે ને હા હા હું કામ કરે છોકરો છોકરો ટાકા ટેફાનું તો કિચન મારે લેવરાવા એલા ઈ નઈ તો બૂટ સંપલ હાંધે છે મરે એટલે આવ બૂટ સંપલ કાઈ વાંધો નઈ પણ તમારે અત્યારે પાણી ભરવાનો ટાઈમ છે અહીંયા એ અત્યારે ન આવી તો ક્યારે આવી એ અમલી કાક ટાટા પર આવાય એમ નઈ આ ટાટો પર નથી તું કઈ ગરમ પર છે એ બેન ગરમ પર ની વાત નથી અત્યારે મારા બાપુ ફર્નિચર માં સુતા હોય એ બાપુ આરામ માં છે તે ધીમે ધીમે ભરીન વહી જાહુ હમણે સાલીભાઈ સાલી નું ખપડાવી નાખશો એ ઈ તો રેવાનું કેમ રેવાનું લે કા હું છે મારી બેન ની એક તો 35 વર્ષે હગાઈ થી અમને હરખ માં નરખ માં મારે રાહડા રમવા નસ્તેણી બેનુ ને કેટલા વર્ષે કર નાખ્યું 35 વર્ષે તો નાનપણ માં હજી તો ખાલી હગાઈ જ કરી લગન તો હજી 15 વર્ષ પછી કરવાના છે 15 વર્ષ પછી હા હા પછી એ પોગારવીશ
તારી ડોહીન ડાઢુઈ હોઈ જાય ભલન વઈ જાય ચોકઠું ન ખાઈ દેવું ઘર કાઈ વાંધો નહીં બેન પાણી ફરી લ્યો કોઈ નીતિ કરીને પાણી ફરવા ના પાડતો નથી પાણી ફરીને છાન મન્યો ઘર ભેગ્યું થાવ પેલા છાન્યો મન્યો નહીં જાય તો તમે શું કરવાનું છો અમે ત્રણેય બેનો તો રાહડા રમવાનું છે ભેગા તને રમાડવાના છે પણ મારે તારી ભેગું ઘણું રમવું છે પણ મન માર બાપુ અડી જાય પણ બાપુને પ્રેમથી પૂછતો હે શું એમ કે માનસી અવનીને થોળી આવ્યું છે પાણી ફરવા અને ત્રણેય બેનો રાહડા રમવાનું છે તો બે ઘુમરાની ભેગા મારું આગી વઈ જા આગી વઈ જા આજ આટ્યો છે તો તારે આગી લીજો આજ તમને નહીં આંબી આગી તારો ડોહ કેમ જાવ વાટી મારીને બેઠો હોય બાપુ ને ઘણી ખમા બોલો પ્રધાનજી બોલો શું શાંતિ રાખો બાપુજી માનસી અવની અને ધોરી તેને આપણા રાજમાં પાણી ભરવા આવ્યું છે અને પાણી ભરતું ભરતું રાહડા જમાવાનું છે તમે કહેતા તેને ભેગા બે ઘુમરા મારું પ્રધાનજી પણ ખાલી પૂછવા આવ્યો ક્યાં મેં મારી લીધા નો બાપુ નો મારું નો મારું પણ માનસી તા તો અમારો માનસો નહીં આવ્યો ગયો નો મારું બાપુ નો મારું પણ માનસી તમે તેની બેનું સકરે સરો અને હું જો મને અડી ગયા કાઈ વાંધો નહીં તારે નો રમવું હોય તો બાપુની ખુરશી હેઠે લપાઈને બેસી જા કાઈ હું ખહુરિયો કુતરો તો ખુરશી હેઠે કરી જાવ એ એવું નથી કે ક્યું પણ અમે તણે બેનું રાહડા રમક્યું હોય ને ધોળી એવી ફરફદુડી ફરે એવી ફરફદુડી ફરે અને લઈને તું વશમાં આવ્યો ને એના ઘાખરા નાટીમાં આવી ગયો હોય તો તો ધોરી સકરે સડાવ્યો બોલાવે આમ આજ આવશો તમે તણે બેનું જમજમાવો એ હું શું તારી ફરમાઈશ છે તે પ્રેમથી નહીં પૂછી હોય તને પ્રેમથી પૂછતો હોય બાપુને બાપુ હાય હાય બાપુ બાપુ છોકરીઓ આવી તો રમવા દો ને તમને હું વાંધો ખાલી પૂછું છું કે અમે ઘુમરા માલ લીધા પણ રમું તો તમારે મરાય નકર મરાય બાપુ માનસી આ પ્રેમથી હજી તો નથી આવડતું હજી પ્રેમથી નથી આવડતું માર કેવું નથી હવે મારા હમ જો મારા હમ તને 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 મારા હમ નહીં તને મારા હમ પ્રેમથી નો પૂછવા જાણતો હાય ક્યુજ મીચ એમ નહીં તઈ તું શીખવાય ને થોડું તારા ડોહાના ના ડાય આ તો હું તા હરફ ને જગાડ્યો એવું થયું ના 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 રમો અને મારો જો તારી મોજ પણ ભાઈ મારો પરણો પરણો આજવાલ મને હા ભરે અરે રે ધાયણી મારી નિંદરા થઈ ગઈ વેરા મને
तो युगड़ी राजा याकेरी हाटड़ी जीने हरे रे ये मागुची ना हो ये कामनी बने वाला खबरू ये लिखी नहीं जोनी का ये हाँ ये तो नान बल ना ताने ला ये जोने की बुरे भुलिया भगवान भुलिया भुलिया हाँ मंचिया ये भूली गई जमना ना तीरे भूली गई मोती नारे We'll be right back.
કબરા વાળી મોંગલ ને યાદ કરવાની છે પણ કેવી યાદ કરવાની છે ત્યારે થાય કબરા વાળી મોંગલ યે મોંગલ હુકમ ની હકદાર માનુ જરત નિંદા સમરંગ નો સારા કરય મારો અમારો ફૂલ આશિક ફૂલ આવી નીકળી જવાનું હોય એમ હાલ અમને નીકળી જાય તું ચાલુ કે તાવ એ એવા નાના હતા ને એ એવા નાના હતા ને ભેગા રમતા Thank you.
અને તોલકુવાજીની ફરમાન છે લાટકીને યાદ કરવાની છે ત્યારે હા મોજ હા Thank you.
موج ها ها لادلي ها يزمونا ناباني جاكالي Thank you.
અરે વીરા હા બેના જે સામેની નગરી દેખાય તે પિંગલગઢ નગરી છે પિંગલગઢ નગરી ની અંદર પટિયાર બાપુ રાજ કરે ભલે મારી બેન અલી કોની અરે વાતો કરસ તો આ જાયનો માણા આવ્યો ડેલ્લે એ માં આ કોણ છે ગણપતિ ને ફાંદા જેવો ફાંદો ને લી કેમ ઓળખાણ નથી પડતી અરે ના ઓળખાણ પડતી હોય તો તમને પૂછી અમે સી ગોરદેવ ઈ છે ના લોટ ના હોય લી મેંદા લોટ ના એના નો બને ચીકણો હોય તો ઈ એવો જ છે જો ને ઈ ચાય લોટ ના હોય એ અમે ભૂદેવ સી એ માં ઓલા ભૂદેવ સી આ બધી વિધિ કરે ઈ પાણીપુરી ખાવા જાવ ને કોરી શેર ખાવ એક પ્લેટ ખાય તમે 10 રૂપિયા દિયો એ આ વધારવાનું નથી આ લીલોડા શ્રીફળ એટલે આ લગન કહેવાય એ માં લગન માં શ્રીફળ આવેલી મારે જ ન થાયું તો મેં જ જોયું તમારે ત્રણેય ને લગન થઈ ગયા એ દાદા લગન ની વાત એક બાજુ મૂકી દેજો કેમ બસ ચાર વાર લગન છે અને પાંચ વાર છૂટું કર્યું મેં કોઈ દી શ્રીફળ ન જોયું બોલો બોલો મરે એટલે આવ ત્યાં શ્રીફળ વગર ના લગ્ન કેમ જા એ થઈ જા તોય એ ભાગીન કીરા ભાગીન હા તો બરોબર લો મેરજ વાળી છે એમને તને ખબર છે એમ ભાગીન કરાઈ તો તમને ખબર ન પડે કે લગ્ન વગર શ્રીફળ વગર નો નારી ન થાય એ પણ મને ક્યાં લઈ જાવ છો પણ આલે ઘીરે ખરે આલ એ મારે તમારી ઘીરે નો ડોસી કેટલી કર્યા ડોસી તમારી કેટલી ખાલી ની આવાય બેન પણ અમે ઘરે ઢોસા બનાવ્યા છે ખાવા આલ મારે ઢોસા મને હતતા નથી તારે બહુ સારું છે હા તો તારે હાવ તને બહુ હસાવતી છે હારું જ હોય ને વાત જ પૂછમાં મારા હાવ કોઈ દી મને હુતી નો જગાડે તારી હાવ હુતી ક્યાંથી જગાડે બિચારી અપંગ છે ત્રીજા માળે ડોહી મૂકી આવી છે એટલે હુતી રીતે અમે જઈ હાવલ ભાઈ બાય સી યુ હાય તોરી કેમ છો હાય ટાટા ટાટા આના તાર બેન ના છોડા ખરડ થઈ ગયા હે હા શું કા તારા કાકા હું છે ગામ આવજે ધોરી આવજે માનસી હાય હાય સી યુ આવજે ધોરી આવજે માનસી લેખ છે કાલે હાય બાય સી યુ થેન્ક યુ રાજમાં છે કોઈ હે રાજમાં છે કોઈ આ જો રાંધેલ માને દીધેલો એટલે આ બધા રાંધેલ માના દીધેલા હોય હે કોઈને કીધું બધા રાંધેલ માના દીધેલા હોય મેં કીધું હે જો બહુ શરમાન દીધેલો જાય બેઠો ગમણિયા દાંત વાળો ઈ વાત હાસી જો એવું કઈ નોય કઈ બધા રાંધેલ માન દીધેલો બહુ શરમાન દીધેલા હોય લે આ ઈ વાતે હાસી છે હા તો પછી હે ભાઈ હે જી આપણે કોણ જનાવર એટલે લાગતું નથી કોણ હોય એમાં એનું શાલીભાઈ શાલી નું ટેજ જોતા નથી તમને કઈ તમારામાં વાસ આવે હું ખીલ્યો ને કે હું કોણ એમ હું રાજનો સૌ પ્રધાનજી આઈનો પ્રધાન જો પ્રધાનજી હા વાહ ભાઈ વાહ હું વાહ ભાઈ વાહ નથી લાગતો ના ના લાગે એટલે તમે તમારા વખાણ કર્યા હોય ને હા રાજનો પ્રધાનજી સૌ પ્રધાનજી તો પ્રધાનજી શું જી આ ચૂર નગર છે ને કોણ રાજા રાજ કરે તો તમે આવતા હોય તો એટલું બધું મને પૂછવા મિયા તે તમે કોણ છો ભાઈ 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 કિરમાઈ બાપુ હાટુ બાપુ નું તો થઈ ગયેલું છે એલા બાપુ હારું નહીં તો કેની હારું બાપુ નો દીકરો છે
તાયની હારું છે પણ બાપુ દીકરાને વરદી ખમાડવા પડે એવું છે પ્રધાનજી હોજી હામેથી આવ્યું છે હામેથી આવ્યું તો ખમાય નહીં તો ન ખમી ગયા ને થયું શું અને સ્વીકારી લેવા આવ્યો પણ દાદા અત્યારે મારા બાપુ ફર્નિચરમાં સુતા હોય તો પ્રધાનજી હોજી બાપુને જઈને જગાડી હા અને પૂછો પૂછો ક્યું નગર છે હા કોણ રાજા રાજ કરે પણ મારા બાપુનું હાલેડું ગાવું પડે એટલે હું રવાનું કે જગાડવાનું જગાડવાનું હોય જગાડવા નથી કામ નથી હા આ તો બાપુનો હાલોડો ગાઈને જગાડીને પૂછતાઓ કાઈ વાંધો નહીં તમે અહીંયા નો પરજો અંદર આવતા નહીં ને બહ બહ હટી દર બોલી દા હે હે અંગૂઠો આમાં જ મરડું હે બાપુને જગાડવા હે બાપુજી કહું તમને કેરે આવી ગઈ હું તું પ્રધાનજી જો ડો ઓનલાઈન નહીં એ કડી ખમા બાપુ કડી ખમા મારા બાપ કડી ખમા બોલો પ્રધાનજી હે બોલું છું બાપુ હે બાપુજી આ કયું નગર છે ને કોણ રાજા રાજ કરે હોય પ્રધાનજી હા અરે આજ પિંગલગઢ નગરી હોય નગરી હોય રાજ ભઠિયા રાજ કરતો હોય જો બાપુ નો હુકમ આ તો ખબર નથી એટલે પૂછવા આવ્યો સમજી ગયો અંદર માર્યો બહાર આવીને થોડું કોઈને કહેવાય કે કૂતરા માં કોથરો નાખી ગયા હતા એમ હે પ્રધાનજી દાદા પિંગલગઢ નગરી પટેલ બાપુ રાજ કરે હે પ્રધાનજી હું આ હું કયો નતો ઠોકા ખાશો શેના ઠોકા તમે ફરી ગયા તો તે ઠોકા નો ખાવ કરું શું આનું કેમ અરે દાદા ઘર માં એકલો કામ કરવા વાળો છો ને એટલે આના ઠોકા ખાવ છો નકા ના ઠોકા ખાઉં એકલો કામ કરવા વાળો અકેલા મિસ્ટર ખિલાડી હા 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 દાદા કોઈ કામ કરે હું નથી એટલે ઈ વાત હાસી છે પ્રધાનજી હુજી તાર બા હું કરે હે કેમ માર બાનું પૂછ્યું એલા વાત થડીએ થી કરવી પડે ને માર બા થડ્યું હા અને હું ઠૂઠું બાપુ બોલો કે તાર બા થડ્યું અને હું ઠૂઠું હું ઠૂઠું ઠોકા ખાઈ માર બેટું કા તો માર બા મોજ કરે કેમ ભાઈ તો પ્રધાનજી હુજી તાર ભાઈ માર ભાઈ દારૂ વેસે એવું છે તો પ્રધાનજી હુજી તાર બાપા માર બાપા અફસોસ કરે અફસોસ જ કરે ને કેમ એક નંગ વેસે હા અને એક નંગ આય મારી હામે ઊભો એ હું નંગ નથી હો તો હું તો બાપુનો હીરો છું હીરો કોઈને કહેતો નહીં કેમ કોઈને નકો બતાઈને કહી દઉં હું બાપુનો હીરો છું કે બાપુનો હીરો છો એમ નહીં કહેતો કેમ ની આ મારી મારી લીરા કાઢી નાખ્યા એ તો મોજમાં આવે એટલે લીરા કાઢ નાખે હું દાદા તો પ્રધાનજી પિંગલગઢ નગરી છે ને પટિયાર બાબુ રાજ કરે તો જઈને તમારા મહારાજાને કહી દો છું કે દાદા અંદર આવવાની રજા માંગે તો દાદા એકાને બધું કહી દેવા ઘડીએ ઘડીએ ધક્કા પે ધક્કો ખવરાવો પ્રધાનજી હુજી બાપુ હે ના આપે ધક્કા ના તો ખાઓ તો ખાઈશું મારો બેટો મને આંકવા મળ્યો આય દાદા ભાઈડી છોકરા છે એલા એમાં કઈ પૂછવાનું હોય કાતે તમે મારા બાનું પૂછ લીધું હું કઈ બોલ્યો પણ તમને જરાક પૂછો તો હું થયો ના ના હોય જ ને ભાઈ ભાઈડી છોકરા છે એલા હા કેટલાક છે છોકરા એક જ હોય હારું 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 એક જ છે એક એક તો તમારો બેટો લોટકો હોય છે લોટકો જ હોય ને હાલ તો સામ કમા ગોડ્યા વંદે માત્ર ગોરાણી હું કરે એમ ગોરાણી મોજ કરે લાવટ નંબર કા તમને છે નું સટકું સીડ્યું એને મારા બારનું પૂછું હું કઈ બોલ્યો ખાલી મેં નંબર મેં કહેતા બેઠા થઈ ગયા તમે મારી બાજુ હો કે એની બાજુ આય પણ શું છે બાપુ એ નથી જોતા તારા નંબર ઘડી ખમા બાપુજી ઘડી ખમા બોલો પ્રધાનજી તે ઘર બાબા ને રજા માંગે તમે કે તંદર આવો જાવ પ્રધાનજી હા જો રાજ ઘર હોય તો રાજી ખુશી ની લઈ આવો નકર બાકી દક્ષિણા આપી હા દેલ થી રવાના કરો ઓ દાદા રાજના ગોર છો પ્રધાનજી હુજી રાજના ગોર હોય હા તો જ રાજમાં આવ્યા હોય ને તો આવો રાજી ખુશી થી અને બોલવામાં ધ્યાન રાખજો ને હવે બાપુ ની છોટ લખી તો થઈ છે એવું છે હા આવો આમ થી આલજો બાપુ નું લેતો હો આમ આલો બાપુ બાપુ થોડું વધારા લઈ ગયું બાપુ ઘર દે છો છે છે આમ જોઈ નું શરીર તો છો દાદા બાપુ છો માંજરી આંખું વાળા મળો બે સમજીને વાત કરજો વાતતા નહીં અરે પિંગલગઢ ના રાજા ભઢિયાર ને આ ભૂદેવ નમનું કરે છે મહારાજા અરે આ ભૂદેવ ના શરણામાં ભઢિયાર પર નમનું કરે છે ભૂદેવ આજે ક્યાંથી આવો છો અને આજ મારા રજવાડા સુધી આવવાનું કારણ ભૂદેવ
હા મહારાજા હા રાજન જોવાની વાત કરતા હોય તો પોકરણગઢ થી આવું છું પોકરણગઢ ના રાજા અજમાલ એમની દીકરી સગુણા એમના લીલોડા શ્રીફળ લઈ અને અહીંયા સુધી આવ્યા છું મહારાજા ઓય ભુડા ખમોશ ખમોશ ગોદે બાપુ નું તો એક જ પેટન છવાલો આય બોલું તો હરખું બોલું એ બબુ મીજો ક્યાં કાય બોલ્યો હું તમારી બાજુ બોલ્યો તો જીકી લીધો બાપુ અમે બોલું તો હરખું બોલો બાપુ નો એક જ પેટન છવા કેનો વારો દાદા ક્યાં જ રાજા અજમલ સાથે મારા 20-20 વર્ષ ના ફેર હોય પણ આજ એટલું નહીં 22 વર્ષ જમલા છે બુદેવ માટા લીલુડા સિમર જિલ્લામાં નહીં આવે પ્રધાનજી હા બુદેવ નો ધક્કા મારી અને આપણે રાજની બહાર કાઢો હલે નિકરામ હલામ નિકરામ ધક્કા મારી મે મારવા છે મારા બાપ નું છે મારવા લે ધક્કા નહીં મારતો હતું એમણે માથે કોથરો નાખીશ ને હલી ને એગો ઈન્યા કે કુતરા માથે હા નિકરામ ન જાવો ન જાવો એટલે વરી ન જાવો એ બાપુ બોલો મારી માથે હાલી ગયો બોલો કે લજ્જાવું હાલ ભાઈ હાલો અહીંયા જ ઉપ્પુસ હે અહીંયા જ ઉપ્પુ હું અહીંયા ઉપ્પુ ઈશનું ઉપ્પુ બાપુ બોલો કે અહીંયા જ ઉપ્પુ પણ એમાં મને નથી ખબર પડતી ઉપ્પામાં ઉપ્પુ ઈ કોણ તારા હાટુભાઈ છે બાપુ પણ મને એમાં નથી ખબર પડતી આ ઉપ્પુ ઈ કોણ નીકળે ભાઈ આ યાદ ઉપ્પુ ભાઈ બા બાપુ તોય ઓલો કે આ ઉપ્પુ પણ ઈ છે શું હે ઈ છે શું મજા આવે છે હે મજા આવે છે ને મજા મને બાકી અહીંથી જાય ન જવાનું આયા જ ઉભાનું છે કયો છે તમારો ઉપ્પો આયા લેતા આવો આયા તમને કોતરો માથે લાગી મૈ આ મોબાઈલ ભાઈ અમારા બાપ નું છે હું બધું બોલીશ તમે ક્યાં કે અમારા બાપ નું છે નીકળો અંબાલ આથી ન જાવ આયા જ ઉપ્પો બાપુ ઓલા લે કયો ને ઉપ્પો કોને બોલાવવાનો હે આ ક્યાં નું છે ઉપ્પો હું આયા ઉપ્પો લ્યો ઓય આજીને ઉપ્પુ આ દાદા અને મારા બાપા લેમ જો પ્રેમથી બહાર જઈને આપણે ઉપ્પુ નો પતાય શું કોથરાવર આવી ગયા દાદા હાલો બહાર આમ જો મારા બાપા આમ જો તમને પગે લાગુ પેલા જ એમ પ્રેમથી કહેવાય મીડા સીધા ધક્કા મારવા તારે ઉપ્પુ ઉપ્પુ ઈશું આ તે પણ અહીંયા જ ઉપ્પાનું છે આ ક્યાંનો છે આ ઉપ્પો ઉપ્પો કરે દાદા હાલો આમ જો મને મને આમ બહાર જઈને પતાવી આપણે બાપુને કીધું શું એટલા બધા ટાંડર થઈ ગયા બાપુને તો ખાલી પોકરણગઢ નું નામ લે એ દાદા પોકરણગઢ નું નામ આઈ ન લેતા એ પોકરણગઢ માં મારા બાપુને બહ બહાટીઓ બોલે બહ બહાટી બહ બહાટી હા તલવાર ની થાય વીવી વરથા મારા બાપુને વેરાલે બહ બહાટી બોલે દાદા વિયન ભાઈ બોલો અમારી હમું જોઈ રહ્યા નહીં નહીં આયા જ ઉભાનું છે આ ઉભો કોણ છે એ જ મને ખબર પડતી આયા નથી ઉભો ભાઈ નહીં ઉભો હા યાદ મજા આવે છે એટલે હા યાદ ઉભો હવે દાદા વ્યાજ આવ મારા બાપ વ્યાજ આવ તમારી દિયા આવે વ્યાજ આવે થી મારી દિયા નહીં ખાતો હું તમારી નથી ખાતો તો કિરેવલી ગોરાણી રાંડી જાય ના ના તોય જાઉં તોય જવાનું છે ક્યાં હવે ઘર ભેગા થાવ લીલુડું સિફલ લઈને નકે મજા નહીં આવો દાદા હવે તો તમે શું કરી લેવા હું નહીં કરી લઉં ઓલો હોટ કરી નાખશે પ્રધાનજી હું જી તો હવે એમ કહી દો કે મારી ભૂલ થઈ કે નકર આ અહીંયા જ ઉપ્પુ એ મારી ભૂલ થઈ કે તારે અહીં નથી ઉપ્પુ હા એમ હવે કોઈ દી નહીં કે ને ની 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 હે ની 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 હા મુઈ નહીં બોલ ને તો તું કરી હું લઈશ ભાઈ તો અહીંયા જ ઉપ્પુ એ બાપુ ઓલાને મૂકો ને બે ઉપ્પુ ઉપ્પુ લાવો ને એમ લે ખબર યા કોઈ લે દાદા આને ઉભો રે બહાર રે ઉભાય તો પણ એમ છે ને કોક મહેમાન આવ્યા હોય ને એને પ્રેમ થી કહેવાય સીધા મડાઈ ની ધક્કા મારવા હો
તે મહેમાન કુતરા માં કોથળો નાખ દે તો કઈ નહીં કેવાન કઈ નો બોલે ને કે તારી માથે કોથળો પડી જાય અને ભૂખા રાખવા નાખી રહે મહેમાન ને હલોમ હા 50 લાખ બગાડ્યા જો આની હાટુ દાદાજી દાદા હવે તમારી થી વ્યાજ આવ મને પણ તમારી દી આવે હો મારી દયા ખામા હું તમારી નથી ખાતો દાદા અહીંથી વ્યાજ આવ મારા બાપ તો કોની દયા ખાશો દાદા ખીર મારા ગોરાણી માં વાત જોતા અહીંથી વ્યાજ આવ ના ના તો એ બધું થઈ જાય તોય જાઉસ અને આપણે અંદર જવાનું થાય તો જાઉં ને મારા બાપ નું હું જાય જાઉં ને ખબર પડે પ્રધાનજી હવે તમારું કામ પડ્યું હવે હું નહીં આવું અંદર આવું જ પડે મને અહીંયા ઉભો કરી નાખશે આવું પડે આવું હે આવો હાલો મારી વાહે જ ઉભા જો ન્યા જ ઉભજો કમ ઓન બાપુ કમ ઓન કમ ઓન ડેડી હા ડેડી કીધું સટકો સીડ્યો મને શું છે પણ ઓલું અવાજું પાછું આવ્યું અહીં નથી રહેવું હોય નથી રહેવું મારો બધો મારા દેખીને ઉભું ઉભું મને માર્યો મારો બધો હિસાબ જો મોટું લીધું છો ને રામ સાગર જેવું ને વળી અરે જો આમ જોડે ઉભું જો ને મોટો લઠો આવ્યો હે ન્યા ક્યાં 5 મીટર નું શિવડાવી જી જો જો જાત કે ભાઈ ભાઈ તું મારા આયા ઉભું કોણ મને ના પાડે મારો બધો હિસાબ જોઈશે હવારમાં જાઉં છું હાલો તો મને મૂકી દેવ તો વાહ હોતી છોકરી હોતી કો ગોંડલ ના મદા બોલાવે મદા જાતો વિચાર કરજે પાછો તેડવા આવવો જો હેઓ હે તો ક્યાં ઈ જાવ આમ જોવો ને જે હું જોઈ રહ્યા હો અહીંયા આ ઉપડ્યા તો અરે મહારાજા વેર ભાવતી ઓલા જિંદગી જીવો છો એક ફેરો બે વેવાય બનો કે જો જિંદગી ની અંદર જીવાની મજા આવે મહારાજ બુદાવ કદાચ વેર જની વાત કરતા હોય ભયું પર આકાશ થીસે ધરતી પઠિયાર નામ છે બુદાવ કે જે માર્ગ એ જ માર્ગ આજ રવાના થઈ જાવ બુદાવ એ સંજયભાઈ એ હોની નોટ પડી હતી મારી હોની નોટ ડોલર ને હોની હતી હું મારી કે ડોલર હતું પણ હું તો પહેલા પૈસા ગોચાયો કેમ કાઈ વાંધો નહીં શેરી માં બેસી અહીંયા કોણ ના પાડવાનો અહીંયા કેનું છે દસ્તાવેજ કરેલો આખી રાઈત મંડળ જો વિશ્વમાં બે કોણ ઉઠાડે જોવું અહીંથી 50 લાખ બગાડું પણ આમ જો હવે મને બોલાવતા નહીં આપણે નહીં મેળવવા લાગી ગયું બાપુ મને અહીંયા ચેલું હોબોટો બગલમાં લઈ ગયું અરે મહારાજા જો આ વાત તમે મજૂર નહીં કરો તો આ બધે આ બ્રહ્મચાર્ય કરશે એ બ્રહ્મચાર્ય નો પાપ તમને અને તમારા પિંગલ ગડને લાગશે મહારાજા હોય બુદાવ અરે આજ બ્રાહ્મણ નું સંતાન છૂટવા માટે પઠિયા લાજાર છે માટે ઘડીક વાર વિરાજમાન થઈ જાઓ એ બાદ મારા પુત્ર પ્રતાપ ને બોલાવી અને આજે લીલુડા નારિયેલ ખીલાવું છું પ્રધાનજી શું હે શું હે શું છે શું છે લખી જ નથી ગાંઠ ને બાકી હપ્તા ગમે એટલા માલ લ્યો રાજપતિ રાજકુમાર ને બોલાવો એ કીધું ને આપણા નો આવે બોલાય દો બોલાય દો બોલાય દો એ ભલન કે હું કોઈ કઈ બોલો બે જાઓ આને કહું છું બાપ બે હો પ્રધાનજી હું જી આસન સાફ કરી જો તે એમાં શું વાંધો નવે નવું છોડાવેલું છે જ પણ એ વાત સાચી છે તો આસન સાફ કરી જો આ થોરું એટલે હા એમાં શું હોય આ કરી દો ક્યાં થોડું લેફ્ટિંગ એ તો સાફ કરી દઉં અહીંયા સીધું આમ જ હોય આમ કરું એટલે પાટલો સાફ
હવે હાલશે ને પ્રધાનજી હુજી બાપુ એ હું કીધું બાપુ કીધું દીકરાને બોલાવો તમારો કે બાપુનો બાપુનો જ બોલાય ને મારાનું શું કામ છે નગાણા આમશે સંપલ વગેરેનો મારો બોલાવો બાપુને દીકરાનો હાલો એ દે પ્રધાન બોલાવો બતાવો આવો જોરે આવો અત્યારે બોલાવના કારણ શું અત્યારે રાજમાં બોલાવનું કારણ બાપુ ક્યાં હુતા દા બાપુ પોકે કતી કોઈ ગોળ બાપા આવ્યા છે ઈ ઉપ્પુ ઉપ્પુ જ કરે એ પ્રધાનજી અત્યારે રાજ વિશે બોલાવના કારણ તે મારા કઈ કામ નથી પીડ્યું જે પીડ્યું તમારા પપ્પાને પીડ્યું જાઓ તમારા પપ્પા આગળ ખબર પડે આ પપ્પા કેટલા ખાર ખાઈ જાય માપે લડતા હું આફી ગયા એ પ્રધાનજી અત્યારે રાજ વિશે બોલાવનું કારણ જોયું દાદા બાપ દીકરો બે એટલા ખરા હે જ્યાંથી વધ્યો બાપો જ ગીરે બાપાને તો વતાવાય ને ફેર કીધું નતું તો કિલો કાઢ નાખે મારે કઈ કામ નથી પીડ્યું હાલો તમારા પપ્પા આગળ લઈ જાઓ ખબર પડે તમારા પપ્પા આજ કેટલા ખાર ખાઈ જાય બાપુ ભાઈ આવ્યો એમ કઉ છું આજ વિદ્યાશ્રીના શરણમાં ગુરુ પ્રતાપના નમન છે અરે કહો વિદ્યાશ્રી અત્યારે રાજ વિશે બોલાવના કારણ શું બાપ દીકરો એમ જા નથી કાઈ જોજો હમણાં કેમ કેમ આ બાજુ કેમ આ બાજુ કેમ મારી બાજુ કેમ સકરી સડી ઠેક બાપ દીકરો બોલતા વૈષ્મા ને બોલવાનું વંદે માતરમ અરે કહો વિદ્યાશ્રી અત્યારે રાજ વિશે બોલાવના કારણ અરે બેટા પ્રતાપ કદાચ રાજીશ બનાવની વાત કરતા હોય તો આજ કોઈ ભૂતો આવ્યા છે કે રાજા સિમલ આજે તેમની દીકરી છોકરાને સિફળ લાવી આજ સિફળ તમારે સ્વીકારવું છે બેટા પ્રતાપ આ નહીં વિદ્યાશ્રી આપ ભાન તો નથી ભૂલ્યા ને આજ બગરના રાજ વેજમલ ને આપણે 20 વર્ષથી વેર છે એટલું નહીં 22 વર્ષ ના બોલા છે માટે આ સિફળ કદાપી સ્વીકારવામાં નહીં આવે નહીં બેટા પ્રતાપ વેર જની બાજીને ભૂલી જાઉ અને આજ લીલુડા નારિયેલ ઝીલી લ્યો એ નહીં પિતાશ્રી આજ કેવતની મારી કોરે કીધું છે કે આજ જેરીના તાતના સંતાન જેરી થાય છે આજ જેના બાપુ વેરી હોય એના બેટા પણ વેરી થાય છે માટે ભૂદેવ જે માર્ગે એવા હોય ને માર્ગે રવાના કરો નહીં બેટા પ્રતાપ પેલા લેશું દીકને પછી લેશું ઘર આજ મારો હુકમ હોય સિફળનો સ્વીકાર કરી લ્યો આજ જેવી પિતાશ્રી ની આજ્ઞા જેરીના તાતણા તાતણા ઈ શું વરી એમ બોલાય કોઈ પપ્પા હામે હું જ બોલતો કોઈ દી બોલતા નહીં વેર પપ્પા ને દાદા ને બતાય ને તમારું શું છે હામે દેવ લઈ લેવાય નથી સ્વીકારો નામને તેમને ફલાણું ઢીકડું એવો વરી હું લખણ એ તો ભાઈ ને હું સમજાવું આમ ન બોલાય મોટિયાર હામું એમ મારો નહી દાદા નો
રાજન એ રાજન રાજન હવે સમજી જા રાજન હવે રાજન હઈ થઈ ગઈસ બાપ હવે મારી શેશી ઠેડાવા આવી હો રાજન હવે મારું નાડું થોડું ઢીલું થઈ ગયું રાજન જો રાજન હવે બેહી જાઓ બાપ રાજન બસ રાજન બસ દાદા કાયો કા આવીન નાડું મારું ઢીલું થાવીન આમાં મોલી શી પડશે 18 રૂપિયા વાળું છે પોકણ ગતિ ધક્કો ખાતો બાવરી હોહરા થઈને આવ્યા કેવું લૂટે છે કા આવતા વાળ લાગે હે ને શેનું બેકિંગ ભાઈ બેકિંગ હશે પ્રધાનજી હુંજી આ કોણ કેને બોલાવ્યા હતા આપણે એટલે ભાઈ આપણે તો દીકરાની વાત હતી ત્યાં છે પડતા આ પડતા બાપુનો હા મારી માં ના હમલે આ એકનો એક દીકરો બાપુનો આ દીકરો બાપુનો પણ તમારો નથી કા તમને હું છું અક્ષુ બાપુ હવે શેશી ઠેડે કરશો આવી ગયો ત્રણ ઓરાક મારવા મળી જોઈ લ્યો પ્રધાનજી હવે હું ઈશારામાં સમજાવીશ હું બોલશ બોલું તો મારે ન બોલું તો મારે ખાવાનું મારે એવું કઈ નહીં કીધું તમારે તો આપમાં જ રહેવાનું તમે થોડાક લખણ ખોટા આવીશો તમે આવીશો મન નો કેતા હોય એવું ન કહી દેવા પ્રધાનજી આયા આવો આ અમારે જોવા પડે કારણ કે દીકરી દેવી તમારે દીકરો દેવો કે દીપડો દેવો પકડો લાવો બધું કામ કરવાનું એક તો છોકરો રખાય નાનો એવો એટલે એટલું કામ તો કરે આ છે 50 લાખ ના ચશ્મા પ્રધાનજી ચશ્મા હાટું જમી નથી લીધી અને આમાં રોઈકા ચશ્મામાં એટલે તમને કીધું લઈ ગયો એટલે લઈ લીધા પ્રધાનજી આ માથે તો રેડી છે ને એ માપે એ ભામણ છોકરા ભંગાલી કોકના છોકરા આવી તો ડકપખાવી નકાય પણ પ્રધાનજી એમાં જોવું પડે પ્લેટ કે હરિયા તો નથી ને નથી કાઈ ઈચાય પીડા હોય અમારે તો પ્લેટ હરિયા આવે એવું છે હા તો પ્રધાનજી હોજી કાન ચાલુ છે બે બે ચાલુ એ કાનમાં માપે એમ આંગળી બગડી જા કેમ એ કાનમાં રસી આવે એવું છે હોય એવું આપણે કહી દે તો પ્રધાનજી હુંજી મશીન ચાલુ છે કે ફૂલે ફૂલ કામ આપે મારે મારો આમ જો તમારો હાથ તો અથોડા જેવો કેમ દાંત કાઢે હરખનો હોય પૂછો જી ઓલા ફુવાજીને કેટલો હરખ હતો અમુકે કોઈ લીલુડું પ્રધાનજી શું એ બોલે હે બોલે તો આપણે ને બે અક્ષર બોલાવવાના છે કેવા મામા અને કા પપ્પા ઈ નો બોલે પપ્પા બેઠા દેવો દી મામા પપ્પા કાઈ નો બોલે એટલી અમારી મર્યાદા બાપુ પણ એ તમારે કરવું જ કરજો બોલશે ને પણ આમ જો અમને ખબર પડે એ ગોગડો બોલે કે હારું બોલે ઠીક એમ તમારે બોલાવું એમ કોને ગાંડા આવ ભાઈ વાહ એમાં હું હવે પપ્પા બોલા બોલજો બાપુ પપ્પા મમ્મા બાપુ તમે બોલો તો કાકા તમને તો આવડે જ ને કાકા બોલતા ન આવડે આ બાપા યાકો ઘર નહીં બોલે હું તમે બધાય નામ લઈ લો પણ મેં કોનું કીધું તું ને તમે કોનું કીધું પણ તમે કીધું આનું કે કાનું કે એમાં શું ફેર પડે પણ આપણે મુરત ત્યારે બોલાવવાના હતા એને બોલે તોતડા નથી હું વૈશમાં હું છું ને મોવડી અને ગોબા પડે એવું કામ આપણે કરતાય નથી હો એ ગોબા પડે એવું કામ અમે નથી કરતા હો સંબંધમાં હા એમ બાકી કેમ છે પ્રધાનજી ઉજી બાપુને કહી ગયો કે બાપુનો દીકરો આપણને ગમી ગયો વાહ વાહ જો ગમી ગયા ગાંડાવ અને તો 18 થયા તો કોઈ કિંમત નહીં બધા કે આમ છે ને તેમ છે નહીં થાય ને થઈ ગયું બાપુ ઓકે છે રેડી હું કરવાનું બોલો પ્રધાનજી હા તો ખુશીની વાત હોય બહુ ખુશીની
આખી ખુશી કેવી હોય હે ભુદેવ ને કહો થઈ ગયો એટલે કે ખુશી હું કહું ભુદેવ ને કે લીડુડા નારિયેલ ઝીલાવતા જાય એ વો દાદા બાપુ દીકરો તમને ગમી ગયો હોય તો બાપુને સાથો સાથે લીડુડા સીપડી લાવી દો કીધું ને હા બાપુએ કીધું લાવો હાલો પડતા બાપુ જમણો હાથ ખાલી કરો દા બાપુ નું મોજો કરીને દાદા ને હું ગાડો એ હું છે મોજો નો હુંગવાનું હોય એલા જોયેલું એટલે કહું કેમ ક્યાં આવું તે જોયું આકોલવાડી રમેશદાન ધાનમાં મોજો હુંગતા મોજો કાઢતા જોયા પછી ન ખબર પછી આમ જમવા વહી ગયા તો પછી મોજા બદલાવતા હોય એવું તો ન ખબર કહી દીધું બધું તમારો છોકરો ગમી ગયો ઓલી ઓલી વાતની કઈ ખબર નથી એને ગ્રીનલેન્ડ છોકરી વાળી નથી ખબર કઈ ખુલાસો કરી દેજો બીજું કઈ નથી હાલી ગયું પ્રધાનજી હું તમે આચો હાલી ગયો ને આમાં કઈ શંકા પડે છે મને ભાઈ એટલે શેની શંકા એ તો અમારી વાત છે દાદા ને અમને છોકરો ને તો ગમતો કોઈ ને એટલે એમ મારી વાત કરવાની હતી મારી વાત તમને પછી કરીશ જો એમ જળવી નઈ ને હોયો જ ભવાયા જોવા ભાઈ હવે તારે તારું બંધ કરવું છે તો આ ચાલુ કરો એ આવાલી લુડા નાલિયરા પરાતા પ્રધાનજી લીલુડા શ્રી પણ સ્વીકારી દીધા છે સ્વીકારી દીધા હવે કઈ કામકાજ હોય હવે જો બધા કામ તમારે કરવાના છે સારામાં સારા વિઘ્ન વગરના ટકાટક મુરે જોઈ દેવાના છે કઈ વાંધો નહીં અને દેવી દેવતા ગંગોત્રી અને આરે ગણપતિ ત્રણ કામ કરો પછી છૂટા પ્રધાનજી હું કામ તમારા ત્રણે થઈ જાય થઈ જાય
હાથ માં છે એ આપી જો દક્ષિણા ના ઈનો મળે કેમ મારી મહેનત ની તમને બાપ દે ઓ પ્રધાનજી દક્ષિણા વગર નું કામ નહીં થાય પા તમને ધાન માં બધું આરામ મળી જાય એમ હા બાપુ તમને આપશે કોથળ મોઢું બાંધી કોથળા ને મોઢું બાંધી તમે પેલા કામ કરી દો પછી તમે જોઈ દો એમ હા લાવો થાળી આ લ્યો તમારા થાળી ચશ્મા લઈ ગયો ક્યાં ગયા દેખાતા નથી હવે ચાવી ભાઈ આપો અહીંયા એ આજે પેલારે પાનારે ગોરા દેવ ફેરાવે Yeah.
કાનજી હું જીઓ તમામ કામ પતી જા બધું પતી ગયું અને હવે કાઈ પતાવવાનું હોય હવે મને પતાવી દો ના ભાઈ ના પતેલા નું પતાવ કા હા યા તો બાપુને પૂછી લો પૂછી લો તમે આ બાજુ પર જે બાપો અહીં નીકળશે તમને લગાડી દે કાઈ વાંધો નહીં હા પ્રધાનજી કેમ છે પણ આઈ સાલુ કર્યું દો દાદા પ્રધાનજી ઈ તો ખાલી શેક કરતો દાદા તમને તમને થોડો મળે તમે તો ભામણના દીકરાઓ ભૂલશો માફ કરજો દાદા પગે લાગુ આવું જ ચાલુ કર્યું એમ હા ઈ વાત સાચી આવે છે ને હમણાં હા રોકડાઈ ગયા છો ભાઈ ભાઈ એ ઘડી કવા બાપુને ઘડી કવા બોલો પ્રધાનજી કે ગોર બાપુને કીધું બધું કામ પતી ગયું હવે કઈ પતાવણ પીડ્યું પ્રધાનજી હું તો બધાઓ ને કહો શું કે ભટિયાર કુડ મોટું છે બહુ મોટું જાન પણ જાડેડી આવશે જાડેડી ઉતરની વ્યવસ્થા રાખે કાઈ વાંધો ને બાપુ કહી દે એમાં શું હોય જાવ તમે એ દાદા દાદા કે નથી બાપુએ કીધું છે કે પિંગળગઢ નગરીમાં મોટી છે જાન અમારી આવશે ને જાડી ઉતારણ પૂરી તૈયારી રાખજો ને મારો ઉતારો નોખો કેમ નોખો આપણો નોખો ને અમારે કોઈ સેટિંગ નો આ દાદા હાલ એટલે તમારે સેટિંગ નો આવે કે સામે વાળાને અરે અમારે ઘરના નો આવે એવું છે હા કાઈ વાંધો નહીં આપણો ઉતારો નોખો કાઈ વાંધો ક્યાં જશ હવે ધાન દોડવા મિત્રો અત્રે નવા રામ ડોળારા બામડા ડોલરા આજ આવ પુનિત પવિત્ર ભૂમિ ઉપર મેલી હોય કે જે પાત્ર અમે બહુ ઓછી જગ્યાએ બતાવી છે પણ એવા ધવલ ભુવાજી ના આગ્રહથી જે ભૈરવસિંહ સબાલા નામનું પાત્ર છે જે ભૈરવા નામનો રાક્ષસ થઈ ગયો તે સમય પહેલા ક્યાં જુગનો ક્યાં રાજનો ક્યાંનો વતની અને ક્યાંના રજવાડો જે ભૈરવસિંહ સબાલા એ પાત્ર આપણે સમક્ષ રજૂ કરવામાં આવશે તો સર્વે ભાઈ બહેનો યુવાન દોસ્તો વડીલો આ ભૈરવસિંહ સબાલાનો જે પાત્ર જોવું એક લાવો છે તો સર્વે બધા રોકાજો થોડીક વારમાં ભૈરવસિંહ સબાલાનો જે પાત્ર છે આપણે સમક્ષ રજૂ કરવામાં આવશે હા એવા પિંગલા ગણતી ગુરજવાલી યાર લોલા હા મહારાજા આપનું કામ સિદ્ધ કરીને દેવો છો મહારાજા અરે પધારો ભૂદેવ મને એ કહો કે બેનબા સુગણાનું લેલુડું શ્રીફળ ક્યાં જિલાવીને આવ્યા છે હા મહારાજા પિંગલગઢ નગરી છે રાજા બડિયાર રાજ કરે છે એમનો એકને એક દીકરો પ્રતાપ કે બેન સુગણાના લેલુડા શ્રીફળ તમે ક્યાં સ્વીકાર્યા છે મહારાજા અરે ગુરુદેવ તમને આપેલ વચન પ્રમાણે આ શ્રીફળ મને મંજૂર હોય માટે આગળની કોઈ વાત કરો હા મહારાજા સાથોસાથ લગ્નના મુહૂર્ત પણ બહુ સારા આવ્યા છે પૂનમ કેતા પ્રતાપરાય સોમ કેતા બેની સગુણા મળતી રાશિ આવી છે તો ચાલો આપણે માંડવડા રોપી દઈ હા ગુરુદેવ હે માંડવા